ma akko lem no ira pine ko memory ma yaad ho ju yaad re urle ra apne chhe ne mi jeta ore lada de kade uchali ne wala na prem ne haiye sarva shreshth mahatva do વાલા નું ઉર વિચારી ને જો બુદ્ધિપૂર્વક વિચારો આમ કરીશ તો ગમશે નહીં આમ કરીશ તો ગમશે એ વિચારી જો બુદ્ધિ નો ઉપયોગ આવ્યો છે આમ એની વિચારી એની રીતે કરવું એટલે મોટા ઘણી વાર અહીં સવાર માં જતા હોય ચડવા આવવાનું હોય ને ચાર વાગે કીધું છે ચાર વાગે આવ્યા ના હોય છે મોટા ચાલતા પછી ખીજવાય તમારે એવું હોય ને તમારે સાહેબ મંગાવો ને એવું લાગે સાંજે ગાડી મૂકી જાય અમને ટાઈમિંગ ખૂબ જ છે તમારે નહીં એવું બોલતા એકદમ સરળ માં સરળ રસ્તો ઝડપ થઈ જાય આપણું બધું છોડવું પડે પણ ત્યારે થાય આપણું છોડ્યા વગર વાલો ક્યાં લાગે આપણું રહે જ ના આ તો પળે પળ એમના જ વિચારોમાં આપણે પળે પળની ભક્તિ ભક્તિ ભણી લીધી આ અંતકરણ આખું બધું જ આપણે આખું માળખું પૂછી વાગ્યા માટી છૂટું પડે ને પછી વાલા વાલો જ કરે છે એવી આવે ને ત્યારે કેવાય કે ભગવાન કરે વિપરીત સંજોગોમાં પણ એ જ દેખાય આપણું ભલું છે કલ્યાણ વાલાના પ્રેમના દોર સર્વ છૂટા મૂકી દીધો વાલાને સૌ થતા કામે જોયા એક વ્રતે ભરો વાલાના પ્રેમના દોર સર્વ જોતા મૂકી જતો એટલે શું વાલો આપણને પ્રેમ કરે એવું વાતાવરણ એવું જોરદાર બનાવો કે અંદર મને આવવા વાલાને સૌ થતા કામે જોયા એક વ્રતે કરો એક પણ કામ કરો એક કામ કરો આને ગમશે કે નહીં એમ કરી કરો એટલે એને સાકારમાં ઉતારીને જ કરવું એમ કર્મ છે એટલે કર્મ ગાથા છે કોને પ્રેમ ગાથા છે કર્મ દ્વારા ભગવાનને પ્રેમ મળે કર્મ ગાથામાં આવું જ આવે છે વાલો જે કઈ કહે તે સ્વીકારી પ્રેમ થી લીધે ખત થી કરવાનું તે આપણે રાખવું પડે આપણે જેને વાલો માન્યો હોય છે જે કઈ કહીએ તે સ્વીકારી પ્રેમથી હૃદયપૂર્વક પ્રેમથી સ્વીકારીને કેવી રીતે કરવું મેળે મેળે ના કરવું ખંત થી કરવું સુંદર રીતે કરવું તો આપણા હૃદય પાસે વાલો એ રાખે એની પાસે વાલાનો પ્રેમ સર્વસ્વ આપણી મૂડી આપણે ગરીબડા માણસ આપણી મૂડી તો કઈ છે નામ સુંદર વાલાનો પ્રેમ એ આપણી ખરી મૂડી છે સંઘરી રાખવી વાલાનો પ્રેમ સર્વસ્વ સંઘરી રાખવી પ્રેમે ધારો ધ્યાન રાખવી વાલાનો પ્રેમ સર્વસ્વ આપણી મૂડી ગરીબ ગરીબ એટલે કોને કહેવાય ગરીબ જેનામાં કામ ક્રોધા પડી ગયા છે એ ગરીબ પૈસાથી ગરીબ ગરીબ નહીં તો થયું એની મૂડી જોઈ નમ્રતા નમ્રતા તો ગુણ કેળવાય શૂન્યતા કેળવાય
મૃતક કેળવે. વાલા નો પ્રેમ સર્વસ્વ આપણી મૂડી રાખવી, સગરી રાખવી પ્રેમ એ વધારો ત્યાં વધારો થઈ રાખવો પ્રેમ. આપણે બધું કેવા માંડે રાખો બંધ લાવી જાય, એની પેલા તો આપડે બોલી જાય. કાલે લાવજો, કાલે લાવજો. કેટલી? બે બે ત્રણ આપણા સર્વ કર્મો ને વાલા ના ગણી ને કરો. આ કર્મ ભગવાને મને આપ્યું છે, માટે એ કર્મ હું પ્રભુ પ્રત્યે તેની સભાનતાથી જ્ઞાન ભક્તિ પૂર્વક કરું છું. એમ કરીને કરો. વાલો જે કો રીતે રીજે રીજે એ રીતે રીજે રીતે રીજો. આપણે પતિ પત્ની માં ક્યારે અગડ બગડ થયું હોય ત્યારે કેટલી બધી રીત અપનાવીએ છીએ એની બધાને ખબર હોય છે. એવી કોઈ રીત ભગવાન માટે ગોઠવી દીધી છે એ કેમ રીતે? એ ચૂપકી થી હારી નહીં આપો એટલે રીતી દે. એટલે હોય રીત હોય ભગવાન રાજી કરવાની રીત સહેલામાં સહેલી છે. ચાહવો પડે એને, ચાહો એટલે બળબલ થઈ જાય. નિકટવર્તી પાત્રો માં પત્ની સૌથી નજીક છે. નિકટવર્તી પાત્રો માં પત્ની સૌથી નિકટ માં નિકટ વધારે માં વધારે નજીક ના પાત્રો સાથે જ થતું. નાનું મોટું નાનું પ્રેમ ની માત્રા વધે બધું જો બીજી લીટી આવી છે. આપણું સર્વ અસ્તિત્વ વાલામાં ઉગાડી દો. અહમ ના રાખવો પ્રેમ કરતી વખતે. અહમ હોય તો પ્રેમ છે નો? હે, હું તને ચાહું છું પ્રેમ. એવું બધું હોય તો ખોટું બોલો, ખોટું બોલો. બધી વાત એ મોટા ચાહવા બધા કામ આવે છે. ભલે ને કઈ ગમે એવું વાલો છો આપ, પ્રસાદી પ્રેમ ની એની ગ્રહી લો વહાલ થી. કરતું માં કરતું મને યથા કરતું ગમે તે ગુરુ કરી આપણે ભગવાન ને માર્ગે ચડાવવા માટે તત્પર જ હોય ત્યારે આપણે એમાં અડુવડું મન કરવું નહીં. પ્રસાદી માની ને ગ્રહી લેવું. પ્રેમ ની મૂડી થોડી એ પાસે પાસે નથી. હું સમો હું સમો મૂર્ખ તે પ્રેમ ની વાતો. આ બધી પ્રેમ ની વાતો છે મારી. હું તો મૂર્ખો છું મોટા કે હું જગત ને શીખવાડી એવું ને આપણે એના થયા તો આપણે માટે વિકાસ માટે આપણી પ્રકૃતિ પ્રમાણે કેટલું બધું કરવું પડે. એ પ્રકૃતિ એવી નીકળી ભગવાન થાય જવું એટલે મઠારવી પડે ભાઈ.
પ્રેમની મૂડી થોડી જે પાસે નથી એવો હું સમજ મોટા કે હું એવો છું. અમુક પ્રેમની વાતો વર્ગતે પ્રેમની વાતો આ બધી પ્રેમની વાતો છે. સહેવાનું તારે તે કરે છે પ્રેમની વાતો સહેવાનું તારે એવું જ પ્રેમની વાત જાણું છું. પ્રેમ ને હું તો પિછાડી પ્રેમ શું શકું તમો પાસેથી જે શીખ્યો તે ચરણે કરું. તમે મને કરો છો એની માટે પ્રેમ કરતા શીખો છો. એટલે નાનાથી આ નમ્રતા આ ગરીબી કે ને મોટા આમાં એવો ને શબ્દ કયો આવ્યો નમ્રતા રાખ રાખ જેમ સૂર્ય આગળ આવ્યો અને ખાવો જ જાણું છું. પ્રેમ પીછાની પ્રેમ શું શકું તમો પાસેથી શીખો કરું તમારો એટલે કહેવાનું એમ છે. કિશોરભાઈ જેવો તમને આપો એવું હું તમને આપું છું. એનાથી વધારે મારે આપી ના આવે એમાં અવાય નહીં વધારે આપણે સમાજ થાય એટલું જ. એટલે આમાં જે ચાવવાની પ્રેમ જો જોરદાર કરો તો જોરદાર મળે વધારે મળતું હોય સવાયું મળે સવાયું મળે ઘણું મળે જેવી આપણી વૃત્તિ એવી ભગવાન ની એવી આપણી વૃત્તિ એવી ભગવાન ની મેર મેર એટલે કૃપા. આપણી વૃત્તિ ઉપર જ કૃપા નિર્ભર હોય. ઘણી વખત કેવું બને કોઈ આપણને કઈ બોલી ગયું ચાલી ગયું કઈ બોલી ગયા તો એ જે પાંચ શબ્દો હોય ને આપણે હવે એનાથી નીકળે જ નહીં. પછી એમાં એમાં આપણે ગુચવાય 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 શું થાય ખબર છેલ્લે કેવી પરિસ્થિતિ આવે ડિપ્રેશન એવી હાલત થાય ને પછી કાઢવો કૂવામાંથી તો નીકળાય નહીં. એટલે એટલે મોટા કીધું નિરાશાને વગર ઘૂસવા ના દે ઘૂસવા ઘૂસી ગઈ ને તો એ ખેદાન ભેદાન કરી તોડ ફોડ કઈ રહેવા નથી એ વ્યવસ્થિત ફાટી જાય છે જે થતી ખબર ના દે બેકાબુ બેકાબુ. તમારો પ્રેમ મેળવી પ્રેમ રાખી શકીશ પ્રેમથી ધન્ય તે થઈને પ્રેમ ત્યાં થઈ શકે બધો. જો જેવો તમારો પ્રેમ મેળવી છે એવો જ પ્રેમ તમને પાછો આપી વધારે કરી નાખે. તમારો પ્રેમ પ્રેમ રાખી શકીશ અમે પ્રેમ ના રાખો તો મારે જે હશે નહીં. આપી સજ જી લો દઈશ હું ત્યાં આમાં પ્રાસ બેન પ્રાસ બેનો પણ એ દઈશ નું વજન છે બરાબર નથી થયું બધી જવાની એમાંથી નીકળતા આવું ઊંચા બાજુ મળ્યા સંસારમાં એટલે મોટામાં એટલું સમજવાનું છે તમે ઘરમાં કેમ રહેવું બહાર કેમ રહેવું
ધંધો કેમ કરવો, મિત્રોએ કેમ રહેવું, સાધ્યાએ કેમ રહેવું, આ જગત નું બધું ભરતું મળે. ખાવા જેવું સાધુઓ પણ ક્યાં પહોંચ્યા છે. હમણાં આવું એમ કીધું એટલે નીકળતા હશે ઘરે થી આ લેવાનું છે, લઈ લઈને આપણે ઘરેડ માંથી નીકળવું છે તો લેવું જ પડશે. ઘરેડ મુક્તિ એના પછી જ, એના પછી જે પ્રકરણ આવે ને એ સૌથી ઉત્તમ છે. એના પછી સાચું સુખ, સાચું સુખ પછી સાચું સુખ, પછી સાચું સુખ છે. લાડકા નામ હોય ને, લાડકા નામ રાખવા આવે તે ડાયો છે તું, ડાયો છે ગાંડો ડાયો ડાયો ગાંડુ કોણ છે, જેમ તેમ કરીને સાહેબ આવે ડોક્ટર ઘરેડો એવું નવું ભાઈ આપણે છે ભાવ રાખીએ સમાજ હોય એના માટે લેવલ વાળા માણસો બરાબર છે. બધા આપણે જેમ બધા એમાં ગયા ગયા તો મતલબ નવું ના મળે કઈ એમાં દાખલો આપવા તો કઈ નકમો કઈ નથી. એનો એ માસ હોય, દરેક હોય માસ હોય એમાં એ ચાલશે. માસમાં માસ વગર ના ચાલે. ગાયો હોય ભેંસો હોય એ બધી ભેગું જોઈએ, અલગ અલગ પડી જાય. ભેંસો ભેંસ ભેરવી ગાયો ગાય ભેરવી જાય કંપની વાળા હોદી લઈ ગયા એમાં મજા આવતી. આનંદ તો નહીં કહેવાય, નક્કી થવાનો ધંધો પણ એમાં એનું છ મહી પસાર. એટલે દાદા ભગવાન નું સરખા પરમાણુ વાળા એવું કઈ પરમાણુ બધા આવતા ને હરખે હરખા હોય એ જ હરખા રહી. દાદા ભગવાન માં આવે છે એ હરખો આવે છે. હરિયાળી મુક્તિ આવી નવો ટ્રેક લઈ લેજો ભાઈ, ત્યાં ની આજે જોડવાનું છે. ચાલુ એક વાર હમણાં ટ્રેક બદલાયો, બદલાઈ ગયો ઓટોમેટિક એટલે મિક્સ આવશે થોડુંક આગળનું થોડુંક. આ આપણે પોસ્ટ કરી દઈએ અમુક ટાઈમે. પરિસ્થિતિ
કીધી છે ન શરૂઆત લડાઈ કરવાતણી મળ્યા વિના કઈ રીતે આરણી લડવું શકે યુદ્ધ આપ્યા કરે પૂરી કળા સૌ યુદ્ધ ની ખરી આપો આપ શીખાશે તે લડ્યા જો કરશો ચહી બરાબર ગાયું આપો આપ શબ્દ મસ્ત ગાય આપણે શ્લોકો ગાઈએ તે ગુરુ બ્રહ્મા ગીતા આખી ગીતા આખી અનુષ્ટુપ મતલબ અનુષ્ટુપ રાગ ભગવાન કૃષ્ણ ને કેટલો પ્રિય વિચાર કરો મોટા કે અનુષ્ઠુપ છંદ સૌથી મને ગમે એ પાછા કૃતિઓમાં બધો ભાવ સમાય ગયો એ ભાવ વાત છે વધારે અનુષ્ઠુપ પરિસ્થિતિમાંથી ચાલુ પડી રહેવાનું જે કરે તેમનામાં નથી હોશ એવા કે યુદ્ધ કેવી રીતે લડે ચાલુ પરિસ્થિતિમાંથી ચાલુ પરિસ્થિતિ સારી નથી એમાંથી નીકળવા માટે લડવું પડે કોની સાથે લડવાનું છે પોતા સાથે મન સાથે એની અંદર હોશ નથી હોશ એટલે જાગૃતિ હા બેહોશ છે જાગૃત નથી તો એવી રીતે લડાઈ મન સાથે કેમ કરે કીધી છે શરૂઆત ના લડાઈ કરવા કોઈ દિવસ મન આને લડવાનું શીખા જ નથી લડ્યા વિના કઈ રીતે આવડી શકવાનું લડવાનું તો મોટા યુદ્ધ જીતવા માટે મોટા જે નાના નાના યુદ્ધ પેલા જીતવા સંકલ્પ કરવા નાના નાના કરવા મોટા સંકલ્પ પેલા ના કરી દેવાનું બધું પકડી પછી મોટું મોટું આવે યુદ્ધ આપ્યા કરીએ પૂરી કળા સૌ યુદ્ધ ની ખરેખરી હોય આપોઆપ શીખવા પડે લડ્યા કરવું પડે મન સાથે લડવાનું માણસ બીજાને લડવાનું જિંદગી કાઢ નાખે મન આને લડે નહીં મનમાં આવે તેવું નહીં કરવાનું નહીં કરવાનું મનમાં આવે એવું નહીં જ કરવાનું મન નીચે જ લઈ જવાની સ્થિતિ મળી મન નીચે આખું અંતઃકરણ એવું મનમાં આવે આને આમ કહી દઉં ના કરું કહી દેવાથી હું રિએક્શન થાય એ ખબર ના હોય મનને મતલબ જે વિચારો ને તે થાય એટલે એવું નેગેટિવ વિચારવાનું છે મનમાં આવે ત્યારે શું વાપરવું રિએક્શન થતું કેવાય દવા પાઈ ખબર પડે દવા પાયા કરી ચાલે નહી દવા કોને પાવી જેનો પ્રેમ મેળવેલો છે એને પાવી બધાને ના પાવાય અને આ જમાનામાં પ્રેમ મેળવવો એ હેલી વાત કોઈનો પણ પ્રેમ મેળવવા માટે ફના થવું પડે ત્યારે પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે પ્રેમ આપવો એટલે શું છે એનું બધું સહી લેવું પડે પૂરેપૂરું ત્યાર પછી પ્રેમની શરૂઆત એટલે ખાડાની ધાર છે પ્રેમ કરવો એ ખાડાની ધાર છે એમ આપણે વાતે વાતે છણકી જાય તો એવા પ્રેમ ક્યાં થાય ખાના પછી હું એમાં એમાં ટાઈમ બગડી જાય મોઢાનું લખાણ એવું છે કે તમે જ્યાંથી શરૂ કરો ત્યાંથી આપણને જ લાગુ પડે એમાં હોય ભેગો જો હોય ભાઈ હોય થોડો કઈ પહોંચેલો તમને ખબર પડે એટલે બોલવું
તમે જેટલા બોલશો અમે પાછળ પૂછડું પગડી આગે આ પીછે તમારી તમારી રાહ જોવી પડે. સાચું મજા આવે ને ભાઈ લગાડવી ધૂન આપણું કામ ધૂન લગાડવી આપણું કામ છે. ધૂન લગાડવી એટલે એના ઉપર ચાલે જ નહીં, પછી કરવું જ પડે. ધૂન લાગી હોય ધૂન આપણો કામ એક છે. આ સાહેબ ને ધૂન લાગી છે, એવી ધૂન લાગી છે. હાડા તર ચારે ઉઠી જાય અને એ આશ્રમ પહોંચી જાય, એ નદી કિનારે કોઈ જગ્યા રાખી જાય, ભજન કરી આવે એટલા એટલા કોઈ ના આપડે પ્રકરણ લંબાવી હળવું એવું મસ્ત પ્રકરણ જોવો સાહેબ. બહુ ભાઈ હળવું હળવું પણ આમ આપણને અંદર થી માનું લાગે એવું હે અભેદ પ્રેમ ને ભેદ કોઈ પણ ની ધૂન લાગવી જોઈએ. કોઈ વસ્તુ ની ધૂન લાગી જાય પછી એના વગર ગમે નહીં. કોઈ છોકરો છોકરી ને પ્રેમ કરે પછી એના વગર ગમે નહીં કેમ? ધૂન લાગી ગઈ, એનો અવાજ આવો છે, એને ગીત ગાયું યાદ આવે છે, એવું ધૂન ચડી જાય પછી ભૂલાય. એને એ આપણને જેની ધૂન લાગે એવા થઈ જઈએ. મોટા ની ધૂન લાગે તો પછી મોટા આપણને ધૂન લાગે, મોટા નો પ્રેમ મળે આપણને. સંસારમાં રહીને કરવું એટલે કાઢવું પડે, મનને સમજાવવું પડે. કિંતુ વિચારશો કે રે ધૂનમાં આંધળા પડું, વિવેક વાળું આ ધૂને જોઈ છે દેખતા પડું. આંધળી ધૂન માં આંધળુક ન કરવું. આંધળુકિયા જે થાય થાય ચાલો ને એમ નહીં, પણ ધૂનમાં પણ જાગૃતિ વિવેક વાળું આ ધૂને જોઈ છે દેખતા પણ. એવી ધૂન હોય કે આંધળા પણ ના વિકાસ થાય એવું દેખતા પણ એવી ધૂન હોય. મોટાને ધૂન સવાર થઈ, શેની ધૂન સવાર થઈ તી મોટાને રમેશ? જોયું એટલે એ ધૂન પછી આખી ડ્રાઈવર થઈ ગઈ ભગવાન તરફ. એ સમયે બરાબર ટાઈમે બાલુજી મહારાજ નો ભેટો થયો. જોકે એને જ કહેલું બધું કે આ બધું પાડા પાડા બાંધે ખોડો કાઢે એ પ્રસંગ ઉભા કરવા વાળા ગુરુ મહારાજ બોલે છે, નહીં તો આમાંથી નીકળું જ નહીં. કારણ કે ગંગાજળ અથવા દેશભક્તિ પછી કીધું, પછી બાલ્યોગી મહારાજ મળ્યા એને જ કીધું. કારણ કે હું તો આ કરું છું પણ એ બધું રહેવા દે, એ બધું દેશભક્તિ ના તે બધી ભક્તિ ભગવાનની ભક્તિમાં આવી જાય. પણ એ બધા સરદાર પટેલ ને ઇન્દુલાલ યાજ્ઞિકના ઝઘડા થયા ને એ પ્રસંગ ઉભો કરીને ગુરુ મહારાજ એવું મોટા માને બોલો કે શું મેં એવું બોલે કે ગુરુ મહારાજ એ પ્રસંગ ઉભો કરી. આ બે ઝઘડા કરે ને દેશભક્તિમાં પણ રાગ દ્વેષ છે, રાગ દ્વેષ વાળા વાતાવરણમાં આપણે ધૂન લાગે એ ધૂન બરાબર નહીં. પછી ધૂન આખી ડાયવર્ટ થઈ ગઈ ભગવાન કરો. ચાલે એમ ને હવ પ્રાણ માં લાગતી મન બુદ્ધિ ચિત્ત ને રહેવા દે, મન ને બુદ્ધિ થી ધૂન ના લાગે.
છોકરા મજા આવી ગયું આવી રહી કંપની મળી ગઈ આગલા કોચ પર મજા જાગૃતિ વાળી ધૂન જોઈ પોતાને આંધળી ધૂન માંથી જાગૃતિ ધૂન માં કોણ લાવ્યું બાજુ મારા આપડે વાત વાત માં કીધા ને બાલ્યોગી મહારાજ ધુણ્યા દાદા એવું બોલે શ્રી બાલ્યો માણસ નથી ભક્તિ કેટલી જવા દે.